ઉના તાલુકાના ખજુદરા ગામની અંદર આજ રોજ શાહી નદી પરથી એક વિકલાંગ અપંગ બહેનને ડિલિવરીનો દુખાવો થતા ચાર લોકોએ ખાટલા ઉપર બેસાડીને શાહી નદી પાર કરાવી. ખજુદરાની શાહી નદી ઘણી સમયથી સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહી છે ત્યારે સરકારી તંત્ર અને રાજકીય નેતાઓ વહીવટીદારો વર્ષોથી ખજુદરા ગામના લોકોનો ઉલુ રમાડી રહ્યા છે. આજ રોજ તંત્રને શરમાવે તેવી અનેક પ્રકારના પ્રશ્નો સોશિયલ મીડિયાની અંદર રોજેરોજ ફરતા થઈ રહ્યા છે. આમ જનતા લોકોને જીવન જરૂરિયાત મુજબ લોકોને પડતી અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાઈ રહી છે ત્યારે પ્રજાને પડતી મુશ્કેલીઓ વચ્ચે લોકોના વિકાસના કાર્યોના પ્રશ્નની જવાબદારી કોને? 5 વર્ષથી સતત ખજુદરા ગામના સ્થાનિક લોકો સરકાર તથા રાજકીય નેતાઓને લેખિત રૂબરૂ રજૂઆત કરી રહ્યા છે અને સતત સોશિયલ મીડિયાની અંદર અનેક પ્રકારના પ્રશ્નો જાહેર થઈ રહ્યા છે ત્યારે આજ રોજ શાહી નદી પરથી એક વિકલાંગ અપંગ મહિલા સોલંકી મંજુબેન મંડાણભાઈને ડિલિવરી થતાં તેઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે ચાર લોકોએ ખાટલા ઉપર બેસાડીને શાહી નદી પાર કરાવી હતી. નદીના સામા કાંઠે રહેતા અનેક લોકો રહે છે ત્યારે ચોમાસાની ઋતુમાં શાહી નદી પર ભયંકર પૂર પાણી આવે છે જેના કારણે સ્થાનિક લોકો અવર જવર કરી શકતા નથી. ખજુદરા ગામના લોકો આજરોજ વિકાસની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતની મોટી મોટી વાતો જાહેરાત કરી રહી છે ત્યારે ખજુદરા ગામના લોકો ઉપર અન્યાય શા માટે એવા પ્રશ્ન લોકોમાં થઈ રહ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ ખજુદરા ગામના લોકોને વિકાસની મોટી મોટી વાતો કરીને જતા રહે છે અને ચૂંટણી પૂરી થઈ ગયા પછી 5 વર્ષ સુધી દેખાતા નથી તેવા પ્રશ્નો લોકોમાં થઈ રહ્યા છે. સરકાર વહેલી તકે જાગે અને ખજુદરા ગામના લોકોના પ્રશ્નોના જવાબ આપે એવી ગામ લોકોની અપેક્ષા છે. પાયલ બાંભણિયા, ZSTV, ઉના. અંદર જે શાહી નદી પસાર થયેલી છે એ શાહી નદીની સામેના કાંઠાના વિસ્તારમાં 700-800 લોકો વસવાટ કરે છે કાયમી માટે અને તેઓને ચોમાસાની ઋતુમાં શાહી નદીની અંદર ભયંકર પૂર આવવાથી લોકોને અવનવી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. 2 વર્ષ પહેલાં 2 ભાઈના મૃત્યુ પણ થયેલા હતા પાણીમાં તણાઈ જવાથી અને આરોગ્ય જેવી લોકોને જે ગંભીર પરિસ્થિતિઓ ઊભી થાય છે ત્યારે દવાખાને નથી જઈ શકતા, બાળકો સ્કૂલે નથી જઈ શકતા અને રાશન લેવા માટે થઈને દરરોજને માટે ખજુરા ગામની અંદર લોકોને જવું પડે છે. તો પૂરની કારણે લોકો અવર જવર નથી કરી શકતા તેની કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. સાથે જ 5-10 વર્ષ સુધી સતત લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છે તંત્ર અને નેતાઓને છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થયેલી નથી. અમારા લોકોની અમારા વિસ્તારની એવી માંગ છે કે વહેલામાં વહેલું શાહી નદીને કાંઠે નાળુ પુલ બનાવવામાં આવે.